हळवद मारिया हाईवे पर नर्मदा केनाल में त्रण युवानो डूब्या होवानी आशंका छे। केनालना किनारेथी कपड़ा पाकिट सहितनी वस्तुओ मळी छे। त्रण युवानो फेक्टरी में कलरकाम करी रह्या हता अने सांजना समय नहावा गया हता, ते समय युवानो डूब्या होवानी आशंका छे। फायर ब्रिगेडनी टीमे केनालमां शोधखोळ शुरू करी छे। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગાંધીનગરથી મુંબઈ દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કયા મુહૂર્તમાં લીલી ઝંડી આપી તે સમજાતું નથી। ફરી સ્વદેશી બુલેટ ટ્રેનને અકસ્માત નડ્યો। વાપી સંજાણ વંદે વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું, જેના પગલે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। વંદે ભારત ટ્રેન પશુધન વચ્ચે આવ્યું। નોંધનીય છે કે અગાઉ પણ ગાય ભેંસોના વંદે ભારત ટ્રેનની અડફેટમાં મોત નિપજ્યા છે। રખડતા ઢોરના મામલે હાઈકોર્ટની વારંવાર ફટકાર કરવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ સામે આવી છે। ટ્રેનના પાટા પર ઢોર આવી જવું તે ગંભીર સવાલ ગણાવી શકાય। અત્યાર સુધી શહેરીજનો રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે, પણ હવે ટ્રેન વચ્ચે પણ ઢોર આવતા અકસ્માત સર્જાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વડાપ્રધાને કેદારનાથ ટ્રેક અને કેદાર ઘાટીમાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓના નિર્માણ અને વિકાસ પર ભાર મૂક્યો। કેદાર ઘાટીમાં સ્થિત કેદારનાથ મંદિરની પાછળ એક શિવ ઉદ્યાન બનાવાય છે, જે યાત્રિકોને દિવ્યતાની અનુભૂતિ કરાવશે। કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય 2023માં શરૂ થનારા પ્રોજેક્ટને 8 મહિનામાં પૂર્ણ કરશે, જેના માટે રૂપિયા 118 કરોડનો ખર્ચ કરવામાં આવશે। સમગ્ર પ્રોજેક્ટ પાછળનો વિચાર શ્રદ્ધાળુઓને સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવાનો તેમજ કેદારનાથ મુલાકાતને વધુ આરામદાયક અને સમૃદ્ધ બનાવવાનો છે। કેદારનાથમાં આવનારા ભક્તોની ભીડના કારણે પીએમ મોદી અધિકારીઓને પગલાં લેવા આદેશ આપ્યો। કેદારનાથમાં ગયા વર્ષે પીએમએ ઉદઘાટન કરેલ આદિગુરુ શંકરાચાર્યની જીર્ણોદ્વાર સમાધિની મુલાકાત લેવા પણ મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા હતા। સમાધિ સ્થળે શંકરાચાર્યની 12 ફૂટની પ્રતિમા સ્થાપિત કરાશે। તો જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ઝડપી લેવાયો। ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે આ અહેવાલો સામે આવ્યા। સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરાડે તેની જવાબદારી લીધી। ગોલ્ડી બરાડ વર્ષોથી કેનેડા બેસીને કેટલાક ગંભીર ગુનાઓ કરતો આવ્યો છે। તે કેનેડાથી જ ભારતમાં હત્યાઓ સ્મગલિંગનું કામ કરતો હતો, તે માટે તેને લાખો રૂપિયા મળતા। સિદ્ધુ મૂસેવાલની હત્યા પણ તેમણે વિદેશમાં બેસીને જ પોતાના માણસો દ્વારા કરાવી, જે બાદ તે અમેરિકા ભાગી ગયો। મૂસેવાલની હત્યાને લઈને ગોલ્ડી બરાડ તરફથી એક વિડીયો જાહેર કરાયો હતો, જેમાં તેના ઇશારે મૂસેવાલ પર ગોળીબાર કરાયાની વાત કરતો જોવા મળ્યો। પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટરે પોલીસ પર ગોળીબાર કર્યો। પોલીસે ગુંડાઓને ઘેરી લીધા અને જવાબી કાર્યવાહી કરી। આ દરમિયાન 4 ગુંડાઓ કારમાંથી નીચે ઉતરીને નાસી છૂટ્યા। 2.5 કલાક ચાલેલા ઓપરેશન બાદ પોલીસે 2 ગેંગસ્ટરની ધરપકડ કરી। આ ઉપરાંત પોલીસે ઇનોવા કારને પોતાના કબજામાં લઈ લીધી હતી। કારમાંથી 32 બોરની 5 રિવોલ્વર મળી આવી। પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું। મામલો જાહેર થતાં પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણગઢ સ્થિત 10 ક્વાર્ટર વિસ્તારનો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસ અને ગુંડાઓ વચ્ચેના એન્કાઉન્ટરની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટના સ્થળે પહોંચી ગયા। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો અને ગેંગસ્ટરોની કારને જપ્ત કરી લીધી।